હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કિચન. તો આજે આપણે બનાવીશું પરફેક્ટ માપ સાથે ચૂરમાના લાડુ, જે બનાવવા એકદમ આસાન છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. ચૂરમાના લાડુ બનાવવા માટે લાડવાનો લોટ અથવા તો આપણે ભાખરીનો જે કરકરો લોટ હોય છે તે મેં અહીં 4 બાઉલ લીધેલો છે. અને હવે તેની સાથે સાથે 2 મોટી ચમચી જેટલો આપણે સોજી એડ કરીશું અને 2 મોટી ચમચી જેટલો આપણે ચણાનો લોટ એડ કરીએ. મોણ માટે મેં અહીં ઘીને ઉફાળું ગરમ કરી લીધું છે, તો એ આપણે થોડું થોડું એડ કરતા જશું અને આ રીતે લોટને મસળતા જશું. અહીં મોણ છે એ મુઠ્ઠી પડે તેટલું આપણે દેવાનું છે. તો હજી પણ કોરો લોટ જણાઈ રહ્યો છે, તો હજી પણ થોડું ઘી આપણે એડ કરીશું અને ફરીવાર આ રીતે મસળી લઈએ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો કે એકદમ પરફેક્ટ એવી મુઠ્ઠી પડે છે, તો એકદમ પરફેક્ટ એવું મોણ થયું છે. તો અહીં મેં પાણીને હુંફાળું ગરમ કરી લીધું હતું, તો એ આપણે આમાં થોડું થોડું એડ કરતા જશું અને લોટને મસળતા જશું. તો બસ આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને લોટને મસળતા જવાનું. અહીં લોટ છે એ આપણે ભાખરીનો લોટ બાંધી એના કરતાં થોડો કઠણ એવો આ લોટ બાંધવાનો છે. થોડી વારમાં તો એકદમ પરફેક્ટ એવો લોટ છે એ બંધાઈ ગયો છે. તો હવે આપણે આમાંથી મુઠિયા વાળી લઈશું. હવે આપણે જે નોર્મલ ભાખરી બનાવતા હોય ત્યારે જે લૂવો લઈએ, બસ એ સાઈઝનો આ લૂવો આપણે લેવાનો છે. તો બે હાથની મદદથી આ રીતે ફિંગરથી પ્રેસ કરતા જઈશું અને આ તૈયાર કરતા જઈશું. તો અહીં જો એક મુઠ્ઠી તો આપણું રેડી પણ થઈ ગયું છે, તો આવી જ રીતે બીજા બધા આપણે તૈયાર કરી લઈએ. તો અહીંયા મેં બધા જ મુઠિયા આવી રીતના રેડી કરી લીધા છે. તો હવે આપણે તેને તળીએ. મેં અહીં પહેલેથી તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું, તો એકદમ પરફેક્ટ એવું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે ધીમો ગેસ કરીને 1x1 મુઠિયા છે એ એડ કરતા જશું. તો તમે જુઓ, અહીં મેં 4-5 મુઠિયા મેં એડ કર્યા છે અને આ મુઠિયા છે એ આપણે લાઇટ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તેને તળવાના છે. 5-1 મિનિટ બાદ આપણે તેને પલટાવીશું. તો ફ્રેન્ડ્સ, તમે અહીં જુઓ, થોડી વારમાં તો મુઠિયાનો કલર છે એ સાવ ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે તેને ચારામાં કાઢી લઈએ, એટલે જે વધારાનું તેલ હોય તે નીતરી જાય. તો આવી જ રીતે બીજા બધા મુઠિયા પણ આપણે તળી લઈશું. મુઠિયા એકદમ સરસ ઠરી ગયા છે, તો આ રીતે આપણે તેને ટુકડા કરીશું અને મિક્સર જારમાં તેને આપણે ક્રશ કરી લઈએ. મેં અહીં થોડું આ રીતનું જાડું એવું ક્રશ કર્યું છે. મિક્સરને ઓફન ઓફન કરીને તમારે ક્રશ કરવાનું, એટલે આ રીતનું જાડું ક્રશ થશે. તો અહીં જુઓ ફ્રેન્ડ્સ, મેં બધા જ મુઠિયાને એકદમ જાડું એવું આ રીતના ક્રશ કરી લીધું છે. હવે 4 બાઉલ લોટની સામે મેં અહીં 1 બાઉલ દળેલી સાકર લીધી છે. તમે સાકરની જગ્યાએ દળેલી ખાંડ અથવા તો ફક્ત ગોળનો પણ ઉપયોગ કરી શકો છો. અને હવે તેની સાથે સાથે મેં 8-9 જેટલી ઈલાયચીને ખાંડી લીધી હતી, તો તે લગભગ 1 ચમચી જેટલું છે. તો તેને પણ આપણે આમાં એડ કરીશું અને તેની સાથે સાથે 10-12 જેટલા કાજુ અને 10-12 જેટલા બદામના આ રીતના મોટા મોટા ટુકડા કરી લીધા છે, તો એ પણ હવે આપણે આમાં એડ કરીએ. એકવાર બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈએ, એટલે આ દળેલી સાકર અને ઈલાયચી અને ડ્રાયફ્રૂટ્સ છે એકદમ પરફેક્ટલી એવા મિક્સ થઈ જાય. અહીં પરફેક્ટ એવું સરસ મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે 1/2 વાટકી મેં અહીં દેશી ગોળ લીધેલો છે, તો અહીં આપણે એ એડ કરીશું. હવે ફરીથી આ મિશ્રણને એકદમ મસળી મસળીને ગોળ સાથે મિક્સ કરીશું. તો અહીં આ મિશ્રણ સાથે ગોળ છે એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. તો હવે આપણે ઘી એડ કરીશું. તો તમારે ખાલી દળેલી ખાંડના બનાવવા હોય તો એ પણ તમે બનાવી શકો છો. હું અહીં ખાંડ અને ગોળ બે મિક્સમાં બનાવું છું. તો હવે આપણે ઘી એડ કરીશું.
તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં ઘીને ધુમાડા નીકળે તેટલું ગરમ કરીને લીધેલું છે, કેમ કે આપણે દળેલી ખાંડ અને ગોળ એ બંને કાચર લીધેલા છે, તેનો પાયો કરીને નથી લીધેલા. તો આ રીતના આપણે ઘીને ગરમ કરીને લેશું તો તે આપણે કાચા નહીં લાગે. તો હવે આપણે આ રીતના થોડું થોડું કરીને ઘી એડ કરતા જશું અને આ રીતના મિશ્રણને મિક્સ કરતા જશું. તો આપણે ચમચીની મદદથી આ રીતે મિક્સ કરી દઈએ, કેમકે ઘી છે એ બહુ જ ગરમ છે. ફરીવાર આપણે થોડું ઘી એડ કરીએ અને ચમચીની મદદથી આપણે મિક્સ કરતા જઈએ. તો ચાર બાઉલ લોટની સામે મેં અહીં એક બાઉલ ઘી લીધેલું હતું, તો તેમાં અહીં આપણે 5 મોટી ચમચી જેટલું ઘી વધ્યું છે. તો એકદમ પરફેક્ટ એવું હવે ઘી થઈ ગયું છે. તો હવે આપણે હાથની મદદથી બધું એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ. તો આ રીતે હાથમાં લેતા જ જણાશે કે લાડવા છે એ સરસ વળે છે. તો એકદમ પરફેક્ટ એવું ઘી થયું છે. તૈયાર કરેલા મિશ્રણમાંથી તમારે જે સાઇઝનો લડ્ડુ બનાવવું હોય એ સાઇઝનો તમારે લઈ લેવાનું અને આ રીતના તમારે પ્રેસ કરતા જવાનું અને લડ્ડુ છે એ તૈયાર કરતા જવાનું. તો જો અહીંયા ગોળ શેપનો એક લડ્ડુ તૈયાર થઈ ગયો છે. તો બસ આવી જ રીતના બીજા બધા આપણે લાડવા તૈયાર કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, બધા લાડવા સર્વ કરવા માટે રેડી થઈ ગયા છે. તો તમે ક્યારે બનાવો છો આવા પરફેક્ટ માપ સાથે ચૂરમાના લાડુ એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહી. આ શાકપુરીને તમે બપોરના લંચમાં કે પછી સાંજના ડિનરમાં પણ બનાવીને ખાઈ શકો છો. તો ચાલો ફટાફટ રેસીપી સ્ટાર્ટ કરીએ. પૂરી બનાવવા માટે મેં અહીં આપણે જે રોટલીનો ઝીણો લોટ આવે છે તે લીધેલો છે, તે મેં અહીં 3 વાટકી જેટલો લીધેલો છે. તો તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીએ અને તેની સાથે સાથે 1.5 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું. તેલ ઓછું હશે તો પણ પૂરી છે એકદમ સરસ મુલાયમ બનશે. અને તેની સાથે સાથે ચપટી અજમા એડ કરીએ. અજમા 2 હથેળી વચ્ચે રાખીને આ રીતે મસળીને એડ કરવાના. અને હવે બધું એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ. હવે પાણીથી આપણે લોટ બાંધીશું. તો જેમ જરૂર જણાય એ રીતે આપણે પાણી એડ કરતા જશું અને લોટ છે એ બાંધતા જઈશું. તો બસ આ રીતે થોડું થોડું પાણી એડ કરવાનું અને લોટને છે એ બરાબર મસળતા જવાનું. આપણે જે રોટલીનો લોટ બાંધતા હોય તેના કરતાં થોડોક કઠણ લોટ આ બાંધવાનો છે. લોટ છે એ પરફેક્ટ બંધાઈને રેડી થઈ ગયો છે. તો હવે આપણે 1/2 ચમચી જેટલું તેલ એડ કરીને એકવાર મસળી લઈએ. અત્યારે થોડોક જ મસળવાનો છે. 10-15 મિનિટના રેસ્ટ બાદ આપણે વધુ મસળીશું. એક ડીશથી ઢાંકીને 10-15 મિનિટ જેટલા આ લોટને રેસ્ટ આપીએ અને ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરીશું. બટેટાનું શાક બનાવવા માટે મેં પહેલેથી 5 નંગ બટેટા છે એ બાફીને રેડી કરી દીધા છે. તો હવે આપણે આ રીતે બધા બટેટાની છાલ ઉતારી લઈશું. બટેટાના આ રીતે થોડા મોટા ટુકડા આપણે કટ કરીશું. તો અહીં મેં બધા બટેટાના ટુકડા છે એ મોટી સાઇઝમાં કટ કરી લીધા છે. તો હવે આપણે શાક વઘારીશું. બટેટાનું શાક બનાવવા માટે મેં અહીં એક જાડા તળિયાવાળી કઢાઈ લીધેલી છે. એમાં મેં 5 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. હવે 1.5 ચમચી જેટલી આપણે રાઈ એડ કરીએ અને રાઈ ફૂટવા લાગી છે તો હવે ચપટી હિંગ અને તેની સાથે સાથે 8-9 લીમડાના પાન એડ કરીશું. અને અહીં 1 નંગ મોટું ટામેટાને મેં મીડિયમ સાઇઝમાં કટ કરી લીધા છે. તો તે પણ આપણે એડ કરીએ અને એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈએ. આમાં આપણે 1 નાની ચમચી જેટલું હળદર પાવડર એડ કરીશું અને ટામેટા છે એકદમ ચડી જાય ત્યાં સુધી તેને કૂક કરીશું. ટામેટા છે એ 2 જ મિનિટમાં એકદમ પરફેક્ટલી કૂક થઈ ગયા છે. તો હવે આ સ્ટેજ ઉપર આપણે કટ કરેલા બટેકા એડ કરીએ અને ટામેટા સાથે એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આમાં આપણે બધા મસાલા એડ કરીશું. તો 3 નાની ચમચી લાલ મરચું પાવડર અને તેની સાથે સાથે 1 નાની ચમચી ગરમ મસાલા પાવડર અને સ્વાદ અનુસાર નમક, 1/2 ચમચી ખાંડ એડ કરીએ અને એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈએ. એટલે બટાકા સાથે મસાલા છે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય.
તો હવે આપણે જરૂરિયાત મુજબ પાણી એડ કરીશું. હવે આ શાકને આપણે 5 મિનિટ જેટલું આવી રીતના ખુલ્લું જ ઉકળવા દઈશું. 5-1 મિનિટ બાદ તમે જોઈ રહ્યા છો કે રસો છે એકદમ ઘટ્ટ થવા લાગ્યો છે, પરંતુ હજી તમને પાણી જેવું દેખાય છે. તો હવે આપણે ફક્ત ડીશથી ઢાંકીને તેને 2 મિનિટ જેટલું કૂક થવા દેવાનું છે. 2 મિનિટ બાદ તમે જોઈ રહ્યા છો કે તેલ પણ સારી રીતે ઉપર આવી ગયું છે અને રસો છે એ એકદમ સરસ ઘટ્ટ થઈ ગયો છે. તો આપણું શાક છે એ બનીને રેડી થઈ ગયું છે. તો હવે આપણે ગેસની આંચ છે એ બંધ કરી દઈશું અને હવે આપણે ફ્રેશ લીલા ધાણા આની ઉપર એડ કરીએ અને હવે એકવાર સારી રીતે બધું મિક્સ કરી લઈએ. તો એકદમ પરફેક્ટ એવું શાક બનીને રેડી થઈ ગયું છે. તો હવે આપણે પૂરી બનાવીશું. 10 મિનિટના રેસ્ટ બાદ આપણે ડીશ ઓપન કરીશું. તો તમે જોઈ રહ્યા છો કે લોટમાં એકદમ સરસ બાઇન્ડિંગ આવી ગયું છે. તો હવે ફક્ત આપણે 5 મિનિટ જેટલું આપણે કૂણવીશું એટલે એકદમ સારી રીતે લોટ છે એ મસળાઈ જાય. હવે આ લોટમાંથી એક નાનો લૂવો લઈશું અને રાઉન્ડ શેપમાં આ રીતે વાળીશું. આ લૂવાને પાટલી ઉપર લઈ વેલણની મદદથી ચારે સાઈડથી વણી લઈએ એટલે આપણે મીડિયમ સાઇઝની પૂરી છે એ બનીને રેડી થઈ જશે. બહુ જાડીની અને પાતળી નહીં, એવી સરસ વચગાળાની પૂરી આપણે બનાવવાની છે. તો તમે જોઈ રહ્યા છો કે એક પૂરી છે એ વણાઈને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે તળી લઈશું. પૂરીને તળવા માટે મેં અહીં પહેલેથી તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. તો લોટનો એક ટુકડો એડ કરતા જણાશે કે તે તરત જ ઉપર આવે છે. તો આ એકદમ પરફેક્ટ એવું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે પૂરી એડ કરીશું. અહીં ગેસની આંચ છે એકદમ ફૂલ જ રાખવાની છે. તો તમે અહીં જોઈ રહ્યા છો કે બંને પૂરી છે એ ફૂલીને દડા જેવી થઈ ગઈ છે. તો હવે આપણે બીજી સાઈડ પલટાવી લઈએ. થોડો કલર તેનો ચેન્જ થાય બસ ત્યાં સુધી જ એને આપણે તળવાની છે. તો તમે અહીં જોઈ રહ્યા છો કે એકદમ પરફેક્ટ એવી પૂરી છે એ તળાઈ ગઈ છે. તો તેને કાઢી લઈએ. બસ આ સેમ પ્રોસેસથી જ આપણે બીજી બધી પૂરી છે એ તળી લઈએ. તો લારી પર મળે તેવું બટેટાનું શાક અને સાથે રૂ જેવી પોચી પૂરી છે એ બનીને રેડી થઈ ગઈ છે. તો તમે ક્યારે બનાવો છો આવું બટેટાનું શાક અને પૂરી એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને જો મારી આજની રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.